मणावदर महिला उमिया महिला मंडल द्वारा आयोजित वानगी स्पर्धा संपन्न थता विजेताई बहनों इनाम वितरण कराय। શિયાળાના આગમન સાથે શરીરમાં કાર્યરત પાચન શક્તિની ગતિ વધે છે, ભૂખ ઉડે છે, શરીરને મળવા જોઈતા પોષક તત્વો આ સમય દરમિયાન વધારે લેવા જોઈએ। આ ખ્યાલ અંતર્ગત માણાવદરમાં કાર્યરત રહેલ અને વિવિધ સેવાકીય કાર્ય તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી બૌદ્ધિક સ્તરને ઊંચે લાવવા જે હંમેશા અગ્રેસર રહ્યું છે તેવા માણાવદરના ઉમિયા મહિલા મંડળ દ્વારા એક વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી, જેના આયોજક રતનપરા ભક્તિબેન માણાવદરિયા વંદનાબેન તથા ડઢાણિયા પાયલબેન હતા। હું કાજલબેન મારડિયા ઉમિયા મહિલા મંડળના પ્રમુખ માણાવદર। આજ રોજ અમે મહિલા મંડળની બહેનોનું વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 12 બહેનોએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો। 1, 2, 3 નંબર આપવામાં આવ્યા હતા અને દરેક બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે ઉમિયા મહિલા મંડળ દ્વારા। કઈ કઈ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી? વાનગીઓ શિયાળાને અનુરૂપ બનાવવામાં આવેલ હતી, તેમાં તલનું કચરિયું, ખજૂરના કળસ, પછી ગુંદરના લાડુ, ગુંદર પાક, હલવો, બિસ્કિટ રોલ, બીટના લાડુ વગેરે આઈટમ બનાવવામાં આવેલ હતી। આ સ્પર્ધામાં શરીરને પોષક તત્વો પૂરા પાડે એવી જ વાનગી બનાવવાનું આયોજન થયું હતું, જેમાં તલનું ખજૂરિયું, તલના લાડુ, ગુંદર પાક, હળવો બિસ્કીટ, લાડુ, મેથી પાક જેવી વિવિધ વાનગીઓ સ્પર્ધકો દ્વારા બનાવવામાં આવી હતી। આ સ્પર્ધામાં 12 મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાંથી ડઢાણિયા ચાંદનીબેન પ્રથમ, મકવાણા ગીતાબેન દ્વિતીય, જસાણી કાજલબેન ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા। વિજેતાઓની આયોજક તરફથી ઇનામ વિતરણ કર્યા હતા। આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ઉમિયા મહિલા મંડળના પ્રમુખ કાજલબેન મોરડિયા અને મંડળની સર્વે મહિલાઓએ જહેમત ઉઠાવી સ્પર્ધાને સફળ બનાવી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્ટ ટીવી ન્યૂઝ।